ગુજરાત ઉમેદવારોના ગાંધીનગરમાં ધામા જોવા મળ્યા. મોટી સંખ્યામાં ભાવિ શિક્ષકો છે તે ગાંધીનગરમાં ઉમટ્યા છે. આજે વાત કરી ખાસ શિક્ષણ દિનના દિવસે જ ખાસ ભાવિ શિક્ષકો છે તે રસ્તા પર ભેગા થઈ ગયા છે. ચત્રણ થી લઈને ઘ ત્રણ સુધી રસ્તા પર ગાંધીનગરમાં ટેકટાટના ઉમેદવારો ધરણા પર બેઠા છે. પોલીસે એક તરફનો રસ્તો પણ બંધ કરાવ્યો છે. શિક્ષણ મંત્રી તેમજ મુખ્યમંત્રી વિરુદ્ધ તેઓએ સૂત્રોચ્ચાર પણ કર્યા છે. અમારી એક જ માંગણી છે કે 1-12 ધોરણની કાયમી શિક્ષકો માટેની ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરો ભરતીનો. 24,500 અમારે 78,005 ઉમેદવારો છે, એમાંથી જેટલી ભરતી કરશે એવા 24,000 શિક્ષકોને લાગુ પડશે. હા, છેલ્લા 1.5 વર્ષથી અમે કાયમી શિક્ષકની ભરતી માટે આવેદનો આપી છે, રજૂઆત કરી છે, આંદોલન કરી છે. છેલ્લા 1.5 વર્ષથી શિક્ષણ મંત્રી અને શિક્ષણ સચિવ અમારી સાથે રમત રમતા હતા, ભરતી આવવાની છે એવી રીતે. છેલ્લા 1.5 વર્ષથી શિક્ષણ મંત્રી શિક્ષણ સચિવ અમારી સાથે રમત રમે છે. અને નવાઈની વાત તો એ છે કે હવે મુખ્યમંત્રી અમારી સાથે રમત રમી ગયા. મુખ્યમંત્રીએ ભરતીની જાહેરાત કરી હતી, પરંતુ જ્યારે ભરતીની જાહેરાત કરી હતી કે અમે ભરતી કરીશું, ભરતી તો દુનિવાર છે, ભરતીનું નોટિફિકેશન મેં જાહેર કરેલ નથી. મુખ્યમંત્રીને શરમ આવી જોઈએ. તમે કોઈ દારૂ પીરા છળક છાપ વ્યક્તિ નથી, તમે મુખ્યમંત્રી છો. તમે જો તમારા વચનનું પાલન ના કરી શકતા હોય તો તમે નમાલી વ્યક્તિ કહેવાય. તમારા મેં વેદ નથી. જ્યારે તમે છોકરી છોકરીને રોડ ઉપર ધસાડવામાં આવે છે ત્યારે તમારો પાવર તમે બતાવો છો. છોકરીઓને ધસાડવામાં આવીને ડિટેઇન કરવામાં તમે તમારો પાવર બતાવો છો, તો કાયમી શિક્ષકની ભરતી માટે તમે તમારો પાવર કેમ નથી બતાવતા? જ્યારે કાયમી શિક્ષકની ભરતીની વાત આવે છે ત્યારે તમારો પાવર ક્યાં જાય છે? આમ તો તમે મોટી મોટી વાતો કરતા હોય છો, પણ જ્યારે કાયમી શિક્ષકની ભરતીની વાત આવે છે ત્યારે ભાજપ સરકાર પાર્ટી નમાલી થઈ જાય છે, નાકાન વગરની નક્તિ થઈ જાય છે. અમારી એક જ માંગ છે કે 1-12 ધોરણમાં કાયમી શિક્ષકની ભરતી માટેનું ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરો અને અમારા સપનાઓ સાથે રમત રમવાનું બંધ કરો. ભરતીના નામે વાયદા કરવાનું બંધ કરો. ભરતીના નામે પોલિટિક્સ કરવાનું અમારી સાથે બંધ કરો. અમારો માનસિક બળાત્કાર કરવાનું બંધ કરો અને કાયમી શિક્ષકની ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરો. સુફિયાની વાતો કરવામાં આવી હતી કે અમે 24,700 શિક્ષકો ની ભરતી કરીશું અને ક્રમશઃ ની ભરતી કરવામાં આવશે. અહીંયા તમે જોઈ શકો છો કે 1 ઓગસ્ટ 1 સપ્ટેમ્બર એ તારીખ જતી રહી છે, હજી સુધી ભરતી સુધી આવી નથી. એટલે વિદ્યાર્થીઓ પોતાની માંગણી ને પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે કે તમે જે વાયદા વચન એ બધા વાયદા વચન પૂરા કરો. અને તમે પણ જાણો છો આજે શિક્ષક દિવસ છે અને એ શિક્ષક દિવસમાં એ આજે ભાવિ શિક્ષક છે શાળામાં શોભે. શિક્ષક ક્યારે સડક ઉપર ન શોભે. આજે એ લોકોને સડક ઉપર આવવું પડ્યું છે, પોતાની માંગણી પોતાની લાગણી વ્યક્ત કરવી પડે છે. કેમ કે એને સાંભળવા માટે કોઈ અધિકારી કે પદાધિકારી તૈયાર નથી. અને આજે એ રોડ ઉપર આવી અને પોતાની માંગણી એ એટલા માટે રજૂ કર્યા છે કારણ કે શિક્ષક દિવસના દિવસે આ જ નેતાઓ મોટા મોટા બેનરો મારે છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રળયો નિર્માણ ઉસકે ગોદ મેં પલતે. પછી વાતો કરે છે ગુરુ રે બ્રહ્મા, ગુરુ રે વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર. આ ગુરુઓ છે ને, આ જ ગુરુઓ તમારા બાળકોનું ભવિષ્ય સુધારવાના છે ને, આ જ આપણા દેશનું ઘડતર કરવાના છે ને. અને એ બાળકો આજે રોડ ઉપર ન આવે અને આ શિક્ષકો છે ને ભણાવી શકે. કારણ કે આપણે ઘણા બધા જોયા છે ભૂતિયા શિક્ષકો. હવે ભૂતિયા શિક્ષકો રહ્યા એ વિદેશમાં, એને સરકારને પગાર દેવો પરવડે છે. જે આ ખરેખર લાયક છે, હકદાર છે, એને શિક્ષક તરીકે લેવા નથી. એટલે ડોપની નીતિ એમાં જરા પણ ચલાવી નહીં લે. અમારી માંગણી એટલી જ છે કે કાયમી શિક્ષકોની જે લાયક છે, જે હકદાર છે, એની ભરતી કરવામાં આવે અને જે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે એ નોટિફિકેશન પ્રમાણે ભરતી થાય.